નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લાહ ખત્રી. બોડલીમાં ગઈકાલ સવારથી 6 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. સવારે 6 વાગ્યા સુધી 3 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. એ રીતે છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ અને છોટાઉદેપુરમાં પણ લગભગ એટલો જ વરસાદ પડ્યો છે. બીજા અન્ય સ્થળો પર 2 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. સવારે 6 વાગ્યા સુધી આંકડા છે. આપણે જો બોડલીની પરિસ્થિતિ ઊભી થઈ છે, જે વરસાદ પડ્યો અને જળબંબાકારની ઠેર ઠેર સ્થિતિ સર્જાય છે, રાજાનગર અને દિવાન ફાડ્યું છે એ તો થઈ જાય છે. એના પરિસ્થિતિ કાયમ પ્રકારની ભૂગોળ જ છે. જ્યારે હવે જે ભૂગોળ બદલે છે બોડલી, એમાં જે બોડલીની અંદર જે પાઇપલાઇન નાખવામાં આવી છે, એક ગંદા પાણીના નિકાલ માટે નવી પાઇપલાઇન યોજના અમલમાં મૂકવામાં આવી છે. એ પાઇપલાઇન અહીંથી શરૂ થાય છે. આ કોતર છે જે અલીપુરા વિષ્ણુ ફરસાણવાળું જે શોપિંગ છે ત્યાં નીકળીને બહાર આવે છે, અને આ કોતર રોડ ક્રોસ કરી અને આગળ જાય છે. એ કોતર ઐતિહાસિક કોતર છે અને રજવાડા વખતનું કોતર છે. એનો ઇતિહાસ છે, એણે ઇતિહાસ પણ સર્જ્યો છે. ઇતિહાસ એનો ઇતિહાસ એટલે કહેવાનો મતલબ કે ઇતિહાસ એટલે કોઈ કેનીમેથી કંઈક આપણી કોઈક વિરાસત નથી, પરંતુ આ કોતર છે તે રજવાડાઓના જે એને વિભાજિત કરતી હતી ઉદયપુર સ્ટેટ અને વડોદરા સ્ટેટ. એની લાંબી વાત તો આપણે નહીં કરીએ, પરંતુ આ કોતરની ઉપર પાઇપલાઇન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે 1.25 કરોડ રૂપિયાના ખર્ચે, અને એના પ્રથમ તબક્કામાં 60 લાખ રૂપિયાનું જે કામ છે તે પણ હાલ પ્રગતિમાં છે. અને અહીં અલીપુરા ચોકડીથી જે જગ્યા પર આપણે ઊભા છે તે આ દ્રશ્ય આપણે જોઈએ તો અહીંયા આ જે સર્જ થાય છે, જે વલય લે છે, એ પાણી અહીંયા ઘરનાળું છે અને એ ઘરનાળામાંથી પાણી પાઇપ મોકલે છે. એ લગભગ 1.25 મીટર વ્યાસ ધરાવતો અહીંથી પાણી પૂરપાટ નીકળી અને છેક બોલીને ચીરતું લગભગ 3 કિલોમીટરનો અંતરાલ ચીરી અંતર વહન કરી અને એ જશે છેક નદી સુધી. આ અંતર આ જગ્યા ઉપર જે પાઇપલાઇન છે ત્યાંથી સળંગ લગભગ દિવનફળિયા સુધીને, મારા જાણવા મળ્યા પ્રમાણે દિવનફળિયા સુધીને એ પાઇપલાઇન નાખી દેવામાં આવેલી. આ પાઇપલાઇન ત્યાં નાખી દેવામાં આવતા હાલ પાણી ચોબેર ભરાઈ ગયેલા છે, અને જે એક પ્રકારનું ત્યાં બેરિયર આ ઊભું થઈ ગયું, ડેમ્સ ટાઈપનું સ્ટ્રક્ચર એમ કહી શકાય. પાણી તો નિકાલ જેટલો પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે એટલા પ્રમાણમાં નિકાલ નહીં થતો, એને લીધે કરી અને જે સોસાયટીઓ છે એમાં પાણી ભરાઈ ગયા છે. અને અલીપુરામાં જે પાણી ભરાયા છે આપણે હાલો રોડ પરની સોસાયટીઓ, તેનું કારણ પણ આ જ કોતર પર જે પાઇપલાઇન નાખવા આવે તે સમજવામાં આવે છે. એ સાથે જે પોસ્ટ ઓફિસવાળી જગ્યા છે, એ પોસ્ટ ઓફિસવાળી જગ્યા ત્યાંથી પણ પાણી ઓટ લઈને ફરત પાછું કોતર તરફ આવે છે અને વલય આકારે ગોળ સર રાઉન્ડ મારી અને ફરી પાછું આ જગ્યા પર. આપણે અહીંયા દ્રશ્ય જોઈએ તો જળબંબાકારની સ્થિતિ છે, અને અહીં જે પાણી છે એ પાણી પાછલી સાઈડ પર એટલે કે અહીંથી જે ભાટિયા મોબાઈલ સહિતની જે લાઈન છે એની પાછળની જે સડક છે પાતળી, ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. આ જ પાણી બધું ત્યાં સંગ્રહિત થયું છે અને એને લીધે લોકોની પરેશાનીઓમાં બેવડાય છે, અને પાણી ક્યારે નિકાલ થશે એ સૌ કોઈ રાહ દેખી રહ્યા. થેન્ક યુ. જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.